નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 3 સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. તો વિડીયો શરૂ કરો એ પહેલાં એન્ડ્રોઇડ એપ્લિકેશન ઝડપથી ડાઉનલોડ કરો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણો પેઇડ કન્ટેન્ટ, આપણી કરંટ અફેરની ઈ બુક્સ મેળવી શકશો, ઉપરાંત તમે વર્તમાન પત્રિકાઓ મેળવી શકશો, ઉપરાંત તમને ટેસ્ટ મળશે. ડેઇલી વીકલી બંને પ્રકારની ટેસ્ટ આવશે. 100 માર્ક સુધીની ટેસ્ટ હશે વીકલી, બરાબર. તો એ બધું તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મેળવી શકશો, ક્લિયર. બાકી વિડીયો શરૂ કરું એ પહેલાં આપણા કરંટ અફેરના આયોજન વિશે બધાને ખબર જ છે. જૂના વિડીયોમાં મેં કીધેલું છે કે પહેલાં હું ક્રમમાં જ વિડીયો લેક્ચર લેવાનો છું. જ્યાંથી છૂટી ગયું છે ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી ક્રમમાં જ વિડીયો લેક્ચર આવશે, બરાબર. તો આજે 16 તારીખ છે અને હું 3 તારીખનો વિડીયો રેકોર્ડ કરું છું. 3 થી 6 તારીખ સુધીને આજે આવી જશે, બરાબર. બાકીના ધીમે ધીમે કરતા આપણે આગળ વધતા જશું, બરાબર. તો 3 થી લઈને 6 તારીખ સુધી આજે 100% અપલોડ થઈ જશે. ચલો શરૂ કરીએ આજનો વિડીયો. કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો અહીંયા કૃષિ એ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને અંતરિક્ષ વિભાગ બંને મળીને આનું નિર્માણ કરેલું છે. એ અને બી બંને આપણો જવાબ થશે. તો ધીમે ધીમે લેક્ચરની સ્પીડ પણ વધશે. તો જો કોઈને સ્પીડી લાગતો હોય મારો વિડીયો તો તમે કોમેન્ટ કરીને કહી શકો છો કે થોડુંક સ્પીડમાં લાગે છે, ધીમે લેજો. નેક્સ્ટ વિડીયોમાંથી ધીમે લેવાનો પ્રયાસ કરશું, બરાબર. અને જો કેચઅપ થઈ જતું હોય તો કોમેન્ટ કરવાની જરૂર નથી, હું સમજી જઈશ કે તમે કેચઅપ કરી લ્યો છો, ક્લિયર. તો કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, બરાબર, આ કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને અંતરિક્ષ વિભાગ બંને મળીને શરૂ કરી છે. કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી આનું જ ગુજરાતી રહ્યો. ઘણાને એમ થશે કે આ ક્યાંથી આવી ગયું. કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, જેને ગુજરાતીમાં કહીએ તો કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી, બરાબર, એ શું છે? તો કે એક ડિજિટલ ભૂસ્થાનિક પ્લેટફોર્મ છે, ક્લિયર. તો આ શું છે? આજે શરૂ કર્યું છે એ ડિજિટલ ભૂસ્થાનિક પ્લેટફોર્મ છે, બરાબર. બાકી અગાઉ કૃષિ મંત્રાલયે થોડા ઘણા કાર્ય કરેલા છે, એનું પણ રિવિઝન કરી લઈએ. જેમ કે નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ લોન્ચ કરી હતી કૃષિ મંત્રાલયે. ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આવે કે નેશનલ સર્વેલન્સ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ કોણે શરૂ કરી? તો કે કૃષિ મંત્રાલયે શરૂ કરી. એવી જ રીતે ક્લીન એર, ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ આ પણ શરૂ કરવામાં આવેલો હતો. એ કોણ અમલ કરશે એનો? નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને ICR બંને લાગુ કરશે એને, બરાબર. તો ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ જે છે, બરાબર, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને ICR બંને લાગુ કરશે, બરાબર. અને ICR નું પૂરું નામ પૂછાય છે ઘણી વાર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આ એનું પૂરું નામ છે. પૂરું નામ પણ તમારે યાદ રાખવાનું થશે. ભારતીય તટરક્ષક સેના એમના સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્રનું નિર્માણ છે કયા શહેરમાં કરવામાં આવેલું છે? આ ચેન્નાઈ ખાતે થયું છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ ભારતીય તટરક્ષક સેના છે, બરાબર, એને સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્રનું નિર્માણ ક્યાં કર્યું? તો કે તમિલનાડુના ચેન્નાઈ ખાતે કર્યું છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખશું. બાકી સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્રનું ઉદઘાટન કોણે કરેલું એવું પૂછે તો રક્ષા મંત્રી છે આપણા રાજનાથસિંહ, એણે આનું ઉદઘાટન કરેલું છે. ઘણી વાર ઉદઘાટન કોણે કર્યું એવા ક્વેશ્ચન પણ આવે છે. ભૂતકાળમાં આવા ક્વેશ્ચન નીકળી ગયા છે તો હજી પણ પૂછાઈ શકે છે, ક્લિયર. બાકી આ બધી જે છે તટરક્ષક સેના છે, બરાબર, ભારતીય વાયુસેના છે, ભારતીય નૌસેના છે, ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી, આ બધી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે? આ બધી રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો, રક્ષા મંત્રાલય હેઠળ આ બધી જ ફોર્સ છે એ કાર્ય કરે છે. બધી સેનાઓ રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બીજા છે અર્ધ સૈનિક બળ, એના ઉદાહરણ આપું. આસામ રાઇફલ્સ થઈ ગયું, BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ થઈ ગયું, CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF અને NSG એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ. એવી જ રીતે સશસ્ત્ર સીમા બળ પણ છે. તો આ બધી જ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? આ બધી જ ભારતના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. યાદ રાખજો, નૌસેના, વાયુસેના આ બધી રક્ષા મંત્રાલય હેઠળ આવે છે, અને બાકીની જે છે અર્ધ સૈનિક બળ, BSF, CRPF એ બધી ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આ બંનેમાં ખાસ ડિફરન્સ યાદ રાખજો. હજી મેં ઘણી વાર વિડીયોમાં કીધું છે CBI નું જયારે જયારે પણ ડિસ્કશન થાય ત્યારે હું કહેતો રહેતો હોઉં છું. તો CBI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, બરાબર, મેં ઘણી વખત વિડીયોમાં રિપીટેશન કર્યું છે. હવે તમારે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને કહેવાનું છે. કોઈને જોયા વગર મોઢે આવડી જાય તો એ મારો સાચો સ્ટુડન્ટ છે, કે મારો વિડીયો સ્કીપ કર્યા વગર જોયેલા છે, બરાબર. તો કોમેન્ટમાં લખો, બરાબર, એ મારો સાચો સ્ટુડન્ટ હશે કે વિડીયો સ્કીપ કર્યા વગર જોયેલા છે, બરાબર. CBI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, ક્લિયર. ચાલો એના પછી આગળ જઈએ. તો તટરક્ષક સેનાની જ વાત કરીએ તો એ 1 ફેબ્રુઆરી સ્થાપના દિવસ હોય છે. 1977માં તટરક્ષક સેનાની સ્થાપના થઈ હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના ક્યારે થઈ? 1 ફેબ્રુઆરી 1977માં, બરાબર. એવી જ રીતે ICG ક્ષેત્રીય સમુદ્રી પ્રદૂષણ પ્રતિક્રિયા કેન્દ્ર છે, એ પણ ચેન્નાઈ ખાતે ખોલ્યું છે તટરક્ષક સેનાએ.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર કોન્ક્લેવનું આયોજન થયું હતું, એ પણ ક્યાં થયું હતું? એ પુડુચેરી ખાતે થયેલું હતું, એ પણ આપણે યાદ રાખીશું. બાકી પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે પોલ્યુશન રિસ્પોન્સ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલું હતું આઈસીજી દ્વારા, એ પણ આપણે યાદ રાખી લેશું. તો આ બધા છેલ્લા ચાર પાંચ મુદ્દા હતા, એ બધા કેના મુદ્દા હતા? રિવિઝનના મુદ્દા હતા, બરાબર. તો સાથે સાથે લાગતા ભડકતા મુદ્દાઓનું રિવિઝન પણ આ તમને થતું જાય છે. એટલે કદાચ જૂના કરંટ અફેરમાંથી કંઈક વસ્તુ તમે જૂનું કરંટ અફેર વાંચી ના શક્યા હોય કોઈ કારણથી, તો આ તમને સાથે સાથે થોડું થોડું તો રિવિઝન થઈ જશે. બધા મુદ્દાનું રિવિઝન નહીં થાય, પણ અગત્યના લાગતા વળગતા મુદ્દા હશે, જે કરંટ અફેરની સાથે લાગતા વળગતા હશે, એનું રિવિઝન તમને 100% થશે, બરાબર. બ્રિક્સ દેશો એની કઈ સંસ્થા સાથે મળીને ઔદ્યોગિક દક્ષતા કેન્દ્રની શરૂઆત કરી છે? યાદ રાખજો, ઔદ્યોગિક દક્ષતા કેન્દ્ર છે બ્રિક્સ દેશોએ યુએનઆઈડીઓ સાથે મળીને કર્યું છે. યુએનઆઈડીઓ, યુએનઆઈડીઓ નું પૂરું નામ તમને પૂછી શકે છે અહીંયા તમને, તો સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન આ એનું પૂરું નામ છે. પણ આ તો સાહેબ ગુજરાતીમાં થયું, અમે તો હાઈકોર્ટ વાળા છીએ, બરાબર. તો હાઈકોર્ટ વાળા એ અંગ્રેજીમાં ડીવાયસોની બ્રિક્સ આપવાની હોય છે, તો એના માટે અંગ્રેજીમાં નામ યાદ રાખી લેજો, યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ છે. યુનાઇટેડ હું બોલીને બોલું છું, પણ સ્પેલિંગ તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો. મારા ખ્યાલથી આ ઇન્ડસ્ટ્રીયલ ના ડેવલપમેન્ટના બધાના સ્પેલિંગ આવડતો હોય ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આ એનું પૂરું નામ છે, બરાબર. ઔદ્યોગિક વિકાસ સંગઠન ગુજરાતીમાં કહીએ તો, ક્લિયર. તો એમણે બ્રિક્સ દેશો આની સાથે મળીને ઔદ્યોગિક દક્ષતા કેન્દ્ર ખોલ્યું છે, બરાબર. બ્રિક્સમાં કયા કયા આવે છે? બરાબર, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ પાંચ હતા જ, પાંચ નવા જોડાયા. ટોટલ બ્રિક્સ દેશોના સદસ્ય કેટલા થઈ ગયા હવે? 10. તો પાંચ નવા આવ્યા કોણ છે? બરાબર, ત્રણ તો ઈ ઉપરથી જ શરૂ થાય છે, ઇજિપ્ત, ઇથોપિયા અને ઈરાન. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન આ ત્રણેય જોડાયા છે. ઉપરાંત સાઉદી અરબ ને યુએઈ, આ બંને ભાઈઓ ભાઈઓ કહી શકીએ આપણે, બરાબર. અરબી દેશો તો સાઉદી અરબ અને યુએઈ એટલે કે યુનાઇટેડ અરબ અમીરાત, બરાબર. બંને મારા બરાબર આવે છે, બે અરબ વાળા આવી ગયા, બરાબર. તો આ વસ્તુ પણ યાદ રાખવાનું છે. બાકી બ્રિક્સ સમિટ છે રશિયાના કઝાન શહેરમાં થઈ હતી 2024ની, એ યાદ રાખશું. અને બ્રિક્સ દેશોની બેંકનું નામ યાદ રાખી લેશું, ઘણીવાર આવા પ્રશ્ન પણ પૂછાય છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર. થાણે ઇન્ટિગ્રલ મેટ્રો રેલ પરિયોજના કોરિડોર ચર્ચાનો વિષય બન્યું હતું. આ કયા વર્ષ સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે? જો પહેલા તો આની લેન્થ યાદ રાખો, 29 કિલોમીટર આની લંબાઈ છે, બરાબર. અને આને પૂર્ણ ક્યારે કરવાનું છે? પૂર્ણ કરવાનું છે એ પણ 2029 સુધીમાં કરવાનું છે. તો એક વર્ષમાં એકાદ એટલું તો ન થાય. તો ટૂંકમાં 29 કિલોમીટર લંબાઈ છે અને 2029 સુધીમાં પૂરું કરવાનું છે, એવું તમે યાદ રાખી શકો, બરાબર. તો થાણે ઇન્ટિગ્રલ મેટ્રો રેલ પરિયોજના કોરિડોર છે ચર્ચાનો વિષય બનેલી છે, ઓકે. અને આની લેન્થ છે 29 કિલોમીટર છે, 2029 સુધીમાં આને પૂરું કરવાનું છે. અને આમાં કોણ કેટલો ખર્ચો આપશે? ટોટલ ખર્ચો થવાનો છે 12,200 કરોડનો, બરાબર. 12,200 કરોડનો તો ખર્ચો થશે. હવે એમાંથી મહારાષ્ટ્ર ગવર્મેન્ટ કેટલો આપશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ કેટલો આપશે? તો બંને છે 50-50% આપશે, બરાબર. ટોટલ થશે 100%, બરાબર. તો મહારાષ્ટ્રની ગવર્મેન્ટ છે એ 6,100 રૂપિયા આપશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ 6,100 રૂપિયા આમાં ઇન્વેસ્ટ કરશે, બરાબર. તો બંને 50-50% આમાં કરવાના છે, તો એ પણ આપણે યાદ રાખીશું. બીજો અગત્યનો મુદ્દો એ છે, મહારાષ્ટ્ર સાથે સંકળાયેલો આ પ્રશ્ન મને એવું લાગે પૂછાશે, બરાબર. એટલા માટે રિવિઝન અવારનવાર કરાવતો રહીશ. વૈનગંગા, નલગંગા નદી જોડો પરિયોજના કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? ડાયરેક્ટલી ક્વેશ્ચન આવશે અને આ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી છે, એ પણ આપણે યાદ રાખીશું, બરાબર. ગ્રીન ટક ટ્રાન્ઝિશન પ્રોગ્રામ પહેલ છે, આના પહેલા ચરણની શરૂઆત ક્યારે થશે? ગ્રીન ટક ટ્રાન્ઝિશન પ્રોગ્રામ આનું પહેલું ચરણ છે એ 1 ઓક્ટોબર 2024 રોજ શરૂ થશે. ઓપ્શન ડી આપણો જવાબ થશે. તો હાલમાં જ ગ્રીન ટક ટ્રાન્ઝિશન પ્રોગ્રામ છે ચર્ચાનો વિષય બનેલું છે, બરાબર. અને આનું લોન્ચિંગ ક્યારે થયું? પહેલા તો લોન્ચિંગ એક વર્ષ પહેલા થઈ ગયું હતું, 22 મે 2023, બરાબર. હવે આનું પહેલું ચરણ હવે શરૂ થશે, બરાબર. એ ક્યારે શરૂ થશે? 1 ઓક્ટોબર 2024 શરૂ થશે. અને સમાપ્ત ક્યારે થશે? આ સમાપ્ત થશે 31 ડિસેમ્બર 2027, એટલે હજી 2-3 વર્ષ સુધી ચાલશે આ, બરાબર. એ પણ આપણે યાદ રાખીશું. લાગુ કોણ કરે છે આને? રાષ્ટ્રીય હરિત બંદરગાહ અને નૌવહન ઉત્કૃષ્ટતા કેન્દ્ર ગુરુગામ બંને મળીને આને લાગુ કરશે, બરાબર. બાકી હવે આને શોર્ટમાં હું જીટીટીપી કહીશ. તો જીટીટીપી છે, બરાબર. આના અંતર્ગત કોના કોના બે બે ટક ખરીદવામાં આવશે? તો કે જવાહરલાલ નહેરુ પોર્ટ, વીઓ ચિદમ્બરમ પોર્ટ, પારાદીપ પોર્ટ, દીનદયાલ પોર્ટ કંડલામાં આવેલું છે. તો આ બધાના બબે ટક છે ખરીદવામાં આવશે, બધા બબે ટક ખરીદવામાં આવશે.
બાકી દીનદયાલ પોર્ટ છે અને વીઓ ચિદમ્બરમ પોર્ટ છે, બરાબર. એને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસિત કરવાનો છે, આ જૂનો મુદ્દો છે અને સાથે સાથે રિવિઝનનો મુદ્દો પણ છે, બરાબર. તો ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે કયા પોર્ટને વિકસિત કરવામાં આવશે? એક તો આવી ગયો દીનદયાલ પોર્ટ, બરાબર, અને બીજું છે વીઓ ચિદમ્બરમ પોર્ટ, આ તમિલનાડુમાં છે, બરાબર. અને આ દીનદયાલ પોર્ટ ક્યાં છે? ગુજરાતમાં છે, કચ્છ જિલ્લામાં, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. મુખ્યત્વે જિલ્લો પૂછે અને રાજ્ય પૂછે પોર્ટ સાથે સંકળાયેલ. વીઓ ચિદમ્બરમ પોર્ટ તમિલનાડુમાં છે, ક્લિયર. તો બંનેને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસિત કરવામાં છે. બીજો જવાહરલાલ નહેરુ પોર્ટ અને વીઓ ચિદમ્બરમ પોર્ટ એને 2025 સુધીમાં સ્માર્ટ પોર્ટ બનાવવાના છે, બરાબર. જવાહરલાલ નહેરુ પોર્ટ અને વીઓ ચિદમ્બરમ પોર્ટ આ બંનેને કેવા પોર્ટ બનાવવાના છે? 2025 સુધીમાં સ્માર્ટ પોર્ટ બનાવવાના છે, બરાબર. મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2020 છે લોન્ચ કરવામાં આવ્યું હતું અને 2030 સુધી આ ચાલવાનું છે. આવી જ રીતનું એક મિશન છે મેરીટાઈમ ઇન્ડિયા વિઝન, એ 2020માં શરૂ થયું, 2030 સુધી ચાલશે. આનો લક્ષ્યાંક શું છે? તો કે ભારતના 13 મેજર પોર્ટ છે, એમાંથી 2030 સુધીમાં ગ્રીન હાઉસ ગેસ એમિશન છે એમાં 30% ઘટાડો કરવાનો. મુખ્યત્વે પોર્ટની અંદર ગ્રીન હાઉસ ગેસ એમિશન વધારે થતું હોય તો 2030 સુધીમાં આમાં કેટલો ઘટાડો કરવાનો છે? તો કે 30% ઘટાડો કરવાનો છે. ગ્રીન હાઉસ એમિશન અત્યારે જેટલો છે એના કરતા 30% ઘટાડી દેવો. ભારતના સીએજીએ કયા દેશના ચેમ્બર ઓફ એકાઉન્ટ સાથે કરાર કરે છે? આડે કરાર કરે છે ઉઝબેકિસ્તાન સાથે. ઓપ્શન સી આપણો આન્સર થશે. સીએજી નો અનુચ્છેદ કયો કોને ખબર છે? સીએજી નો અનુચ્છેદ નંબર કયો છે કોઈને ખબર છે? 148. મગજમાં હોવું જોઈએ, કેમ કે હવે જે સીસીની મેઇન આવવાની છે, બરાબર, તો એમાં બંધારણ પણ આવવાનું છે. જીપીએસસીમાં પણ બંધારણ છે, તો થોડુંક બંધારણ ઉપર પણ ફોકસ હોવું જોઈએ. તો સીએજી ઉઝબેકિસ્તાનના ચેમ્બર ઓફ એકાઉન્ટ સાથે ઓડિટ ક્ષેત્ર માટે કરાર કરીને આવ્યા છે. સીએજી અત્યારે કોણ છે? ગિરીશચંદ્ર મુમ છે, બરાબર. તો એમને પણ યાદ રાખીશું, અનુચ્છેદ નંબર 148. બાકી બે વસ્તુ, બે સેન્ટર સીએજી સંબંધિત આપણા ગુજરાત, આપણા ભારતમાં ખુલ્યા છે. એક ગુજરાતમાં છે, એમાંથી નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમ હિમાચલના સિમલામાં ખુલ્યું છે અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ આ ગુજરાતના રાજકોટમાં ખુલેલું છે, બરાબર. તો આ બંનેને પણ ખાસ યાદ રાખવાના છે. અહીંથી પણ ક્વેશ્ચન આવી શકે છે, આ બંને પણ 3-સ્ટાર ક્વેશ્ચન છે. આજનો કરંટ અફેરનો લેક્ચર બહુ જ અગત્યનો છે, ઘણા બધા ક્વેશ્ચન મને એવું લાગે એમાંથી પૂછી શકાય એવા છે. નીચેનામાંથી કઈ સંસ્થાએ અભિનવ પહેલ શરૂ કરી છે? ચલો અભિનવ પહેલ, નામ ઉપરથી ઓપ્શન જોઈને કઈ ખબર પડે? કઈ ના ખબર પડે, વાંચ્યું હોય તો જ ખબર પડે, FSSAI જવાબ આવે, બરાબર. તો એનું પૂરું નામ થાય છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર. FSSAI દ્વારા અભિનવ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ છે નવી દિલ્હી ખાતે ખાદ્ય પદાર્થોની અંદર માઇક્રોપ્લાસ્ટિક છે અને સંદૂષણોને રોકવા માટે શરૂ કરવામાં આવી છે, બરાબર. ઘણા પ્લાસ્ટિકો યુઝ કરતા હોય છે ખાદ્ય પદાર્થોમાં, પેકિંગમાં ને પેકેજિંગમાં ને, એમાં ગરમ ગરમ વસ્તુ ભરે તો માઇક્રોપ્લાસ્ટિક બોડીમાં પણ જવાની સંભાવના વધી જાય. તો એ વસ્તુને રોકવા માટે FSSAI, બરાબર, એમણે એક પહેલ શરૂ કરી છે, અભિનવ પહેલ. એના અંતર્ગત આ બધું રોકવામાં આવશે. FSSAI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો કે સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યૂ દિલ્હીમાં, નવી દિલ્હીમાં. અને FSSAI, બરાબર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એમણે એપેડા સાથે મળી અને યુનિફાઈડ ઇન્ડિયા ઓર્ગેનિક લોગો પણ બનાવેલો છે, એ પણ યાદ રાખીશું. આની સ્થાપના છે 2008માં થયેલી હતી. બસ આટલા મુદ્દા FSSAI વિશે બહુ થઈ ગયા. ભારતીય ફાર્માકોપિયા આયોગ એની સૌ પ્રથમ નીતિ નિર્માતા ફોરમનું આયોજન છે ભારતના કયા મંત્રાલયના સહયોગથી કર્યું હતું? ભારતીય ફાર્માકોપિયા આયોગે નીતિ નિર્માતા આયોગ સૌથી પહેલી વખત આયોજન કર્યું છે નીતિ નિર્માતા ફોરમનું, ઓકે. તો એનું આયોજન કયા મંત્રાલયના સહયોગથી કર્યું છે? સ્વાસ્થ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલય બંનેના સહયોગથી કર્યું છે. તો ઓપ્શન સી આપણો જવાબ થશે. તો હાલમાં જ સ્વાસ્થ્ય અને વિદેશ મંત્રાલયના સહયોગથી છે ફાર્માકોપિયા આયોગે નીતિ નિર્માતા ફોરમનું આયોજન કર્યું છે સૌથી પહેલી વખત, બરાબર. બાકી ભારતીય ફાર્માકોપિયા આયોગ છે એ સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, એ વસ્તુ યાદ રાખજો. FSSAI પણ સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરતું હતું, આ પણ સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, બરાબર. આની સ્થાપના છે 2009માં થઈ હતી, બરાબર. અને આનું હેડક્વાર્ટર છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલું છે. વન લાઈન ક્વેશ્ચન જોઈ લે થોડાક. શૌર્ય સંપ્રવાહનું આયોજન છે કોના દ્વારા કરવાનું છે? શૌર્ય સંપ્રવાહનું આયોજન હાલમાં જ ભારતીય સેનાએ કર્યું છે અને ઈ સેહત મોડ્યુલ પણ અહીંયા લોન્ચ કર્યું હતું ભારતીય સેનાએ. ભારતીય યુવા ઉદ્યમ વિકાસ યોજનાની જાહેરાત છે કયા રાજ્યની સરકારે કરી છે? આ યુપી એટલે કે ઉત્તર પ્રદેશની સરકારે કરેલી છે. પૃથ્વીમાં દિવસ અને રાત બંને સરખા એક સમાન ક્યારે હોય? એક તો 21 માર્ચે હોય, બીજા હોય 23 સપ્ટેમ્બરે, બરાબર, જે હવે આવશે. હાલમાં જ કયા કયા રાજ્યમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓના કામકાજ માટે એક દિવસ અથવા તો એક દિવસથી વધારે 2 દિવસની રજા આપવામાં આવે છે? એક બિહાર એવું છે કે 2 દિવસની આપે છે, બાકી બધા એક એક દિવસની જાહેરાત કરી છે.
તો સૌથી પહેલું બિહાર છે બરાબર, બીજું કેરળ છે, ત્રીજું બન્યું હમણાં જ ઓડિશા બરાબર. તો માસિક ધર્મ દરમિયાન મહિલાઓને એક એક દિવસની રજા આપે છે. સિક્કિમ હાઈકોર્ટે પણ આવી જાહેરાત કરી હતી બરાબર, માસિક ધર્મમાં રજા આપવાની, પણ એ માત્ર સિક્કિમ હાઈકોર્ટની વાત છે બરાબર. એક દિવસની રજા આપશે સિક્કિમ હાઈકોર્ટ બરાબર, તો એ ખાલી હાઈકોર્ટની વાત છે, આખું રાજ્ય નહીં આપે બધા કર્મચારી. અહીંયા તો બધા કર્મચારી માટે સમાન વસ્તુ છે. હાલમાં જ લોંગ રેન્જ એર ટુ એર મિસાઇલ AIM-174B અને કયા દેશ દ્વારા બનાવવામાં આવી છે, તો આ મિસાઇલ અમેરિકાએ બનાવી છે. આની રેન્જ 400 કિલોમીટરની છે. હાલમાં જ રાઇસ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો. સૌ પ્રથમ વખત ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો, આ 2013માં રાઇસ કાર્યક્રમ શરૂ થયો હતો બરાબર, એ આપણે યાદ રાખીશું. અટલ ઇનોવેશન મિશન છે ચર્ચાનો વિષય બન્યો હતો. આને કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું, અટલ ઇનોવેશન મિશન છે 2016માં શરૂ થયેલું હતું બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું બરાબર. અટલ ઇનોવેશન મિશન છે બરાબર, ક્યારે શરૂ થયું હતું, 2016માં. રાઇસ ક્યારે શરૂ થયું હતું, તો કે 2023માં બરાબર. આ બંનેને ખાસ યાદ રાખજો. હાલમાં જ બાગડોરા એરપોર્ટ છે ચર્ચાનો વિષય બન્યું હતું. કયા રાજ્યમાં આવેલું છે આ બાગડોરા એરપોર્ટ છે, પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું. બીતા એરપોર્ટ ચર્ચાનો વિષય બન્યું હતું, આ કયા રાજ્યમાં છે, બીતા એરપોર્ટ છે બરાબર, આ બિહારની અંદર આવેલું છે બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું. આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ સૌ પ્રથમ હાલમાં જ ડ્રોપ ઓપરેશન છે એમના દ્વારા, પેરા ડ્રોપ ઓપરેશન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, તો આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ છે એનું સૌથી પહેલું પેરા ડ્રોપ ઓપરેશન છે, એ ભારતીય વાયુસેના અને ભારતીય સેના બંને મળીને શરૂ કર્યું છે. તો આન્સર આવશે ભારતીય સેના અને ભારતીય વાયુસેના, એટલે કે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ બંને મળીને શરૂ કર્યું છે. નેપાળ એકેડમીએ ભારતની કઈ યુનિવર્સિટી મળી અને નેપાળી ભાષા, નેપાળી સાહિત્ય અને નેપાળી સંસ્કૃતિ તેમજ એના દર્શન પર શોધ કરવા માટે કરાર કર્યા છે. નેપાળ એકેડમી છે એને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય જે વારાણસીમાં આવેલી છે એની સાથે આ માટે કરાર કર્યા છે બરાબર. આ સાથે 3 સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપી દઈએ બરાબર, મળીએ 4 સપ્ટેમ્બરના વિડીયોમાં, ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ સુપ્રાત્રી, થેન્ક યુ ફોર વોચિંગ.